આ વિદ્યાર્થી મિત્રો, આ એક રમૂજનો અને વિજ્ઞાનનો આ એક પ્રયોગ છે. ત્રણ ગ્લાસ છે, ત્રણ ગ્લાસ જુદી જુદી જગ્યાએ છે, બરાબર ત્રિકોણ ટાઈપનો છે. હવે એમાં પહેલાં આવી રીતે આપણે બે દિવાસળી લઈ આવી રીતે ચોકડીમાં રાખવાની, ત્રીજી દિવાસળી જે છે એને આ રીતે નીચેથી ઉપર તરફ આવી રીતે મૂકવાની છે. આવી રીતે વચમાં એક ત્રિકોણ બને છે, તો એ ત્રિકોણની મજબૂતી જે છે એ વધારે હશે. તો આપણે એની મજબૂતી ચેક કરવા માટે આપણે જોઈ કે એની ઉપર આપણે આ ગ્લાસ રાખીએ તો આ ગ્લાસ જે છે એ રહી ગઈ. આખો પાણીનું ભરેલું હોય તો પણ રહી જશે. દિવાસળી વ્યવસ્થિત રાખવાની છે, બરાબર. આ સાવરણીમાંથી કાઢેલી દિવાસળી છે અને તમે પણ ઘરે નાના બીજા મિત્રોને તમે બતાવી શકો. મજા આવે એવો પ્રયોગ છે અને આવો સરળ છે, બરાબર. અને એમાં પણ વિજ્ઞાનનો સિદ્ધાંત સમાયેલો છે. જય હિન્દ. આવો હવે આપણે અન્ય એક મેજિકનો પ્રયોગ જોઈએ. પ્લેન કાર્ડ તો તમે જોઈ શકો છો, મારા હાથમાં ચાર પત્તા છે. એ ચારે ચાર પત્તા જે છે એ શેના છે એ હું તમને બતાવું. તમે જોઈ શકો છો ચારે ચાર પંજા છે. અહીંયા વિદ્યાર્થીઓ અને તમે પૂછી શકો કે ભાઈ મારા હાથમાં શું છે, તો કે ચાર પંજા છે. આ ચાર પંજા જે છે મોટા પત્તા છે. ચાર પંજામાંથી એક પંજો હું આ કાઢી અને અહીંયા રાખું છું, બરાબર. અને એની જગ્યાએ આ હું એકો જે છે એ રાખું છું. હવે મારા હાથમાં તમે કહી શકશો કે હવે ચાર પંજા નથી, ત્રણ પંજા અને એક એકો છે. તો એનું આપણે આ જે છે જાદુ જોઈ, વન ટુ થ્રી અકડમ બકડમ બુ આબડા કાડા આબડા. તો તમે જોઈ શકશો કે ત્રણ પંજા ને એક એકો હોવો જોઈએ. તો તમે જોઈ શકશો ચારે ચાર એકા થઈ કેવી રીતે થાય છે એ આપણે જોશું. હવે આ જે એકો જી છે એને આપણે કાઢીશું. આ એકો જી છે એને પણ બારો બાર કાઢવાની. એની જગ્યાએ આ ખાલી ખાલી મીન્સ જોકર, તો આપણે એ જોકરને અહીંયા રાખીએ. હવે મારા હાથમાં ત્રણ એકા અને એક જોકર હોવો જોઈએ. અકડમ બકડમ ભૂ આબડા કાડાબડા, વન ટુ થ્રી ચલો આજા. તો તમે જોઈ શકશો કે ચારે ચાર જોકર બની ગયા, બરાબર. પેલા ચાર પંજા હતા એમાંથી ચારે ચાર એકા થઈ ગયા, હવે એમાંથી પાછા ચારે ચાર જોકર થઈ ગયા. તો આ કેવી રીતે થાય છે આવો એનું આપણે રહસ્ય જાણ. શરૂઆતમાં મેં તમને ચાર પંજા બતાવ્યા, તો આ ચાર પંજા છે. શરૂઆતમાં મેં તમને ચાર પંજા બતાવ્યા. આ ચાર પંજા છે. આ પંજા મોટા પત્તા બજારમાં મળે છે. એ ચાર પંજામાંથી એક જ પંજો સાચો છે, બાકીના ત્રણ પંજા જે છે નકલી. ત્રણ પંજા નકલી છે, નીચેના બે દાણા નથી. આમાંય નથી, આમાંય નથી ને આમાંય નથી, બરાબર. હવે એક પણ આ સાચો પંજો છે એટલે અહીંયા રાખવાથી નીચે નીલો છેડો દબાઈ જાય છે, એટલે બધાને ચાર પંજા ચોખ્ખા દેખાશે. હકીકતમાં એક જ પંજો સાચો છે, આ ત્રણ પંજા છે નકલી. હવે પંજો મેં કાઢી નાખ્યો, પંજો કાઢી મેન જે સાચો પંજો જોઈ કાઢી નાખ, એની જગ્યાએ હું એકો રહી. હવે મારા હાથમાં ત્રણ પંજા ને એક એકો, એટલે મેં શું કર્યું આ ઊંધા કર નહીં. હવે ઓલા બે દાણા જે છે એ નીચે દબાવી દીધા, નીચે દબાવી દીધા, એટલે ચારે ચાર એકા દેખા. હકીકતમાં એક જ એકો સાચો છે, બાકી તો ત્રણ પંજા જ છે નકલી પંજા. તો એ નકલી પંજા જે છે એમાં બે દાણા દબાવી દીધા, એટલે હવે ચાર તમને એકા દેખા, ચાર ચાર એકા દેખા. પછી મેં શું કર્યું કે આ એકો એકાદ નહીં, એકો કાઢી એની જગ્યાએ જોકર રહ્યું. જોકર રાખીને પત્તા જરાક ઓછા ખોલ્યા,
તમને જાણેતા જોકર લાગે, હકીકતમાં એક જ જોકર સાચો છે, બાકી તો અદણ પતા નકલી પંજા જ છે. તો એ પંજાના બધા દાણ દબાવાઈ ગઈ એટલે 4000 જોકર દેખાશે. બરાબર. તો તમે જાતે પણ બનાવી શકો અને નાના પત્તા હોય તો પણ ચાલે, મોટા પત્તા તો પણ હોય તો ચાલે. ત્રણ નકલી પંજા બનાવવાના, એક હાચો પંજો બનાવવાનો, એટલે 4 પંજા જે છે એ દેખાય. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો સમજી ગયા હશો. જય હિન્દ. વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનો પ્રયોગ આપણે જોઈ જેમાં તમને ખૂબ જ મજા આવશે. મારા હાથમાં દૂધનો ગ્લાસ છે. આ દૂધનો ગ્લાસ હું રાતના સમયમાં દૂધ પી રહ્યો હતો ત્યારે મહેમાન આવ્યા. હવે મહેમાનને દૂધની સલાહ તો કરવી પડે. મહેમાનને મેં પૂછ્યું કે દૂધ ચાલશે? તો મહેમાને કીધું હા ચાલશે. હવે મારા હાથમાં એક જ ગ્લાસ હતો એટલે મેં ભગવાનને પ્રાર્થના કરી, હે માતાજી મહેમાન માટે દૂધ બની જાય. 1 2 3 4 એક ગ્લાસમાંથી 2 ગ્લાસ કરી નાખ્યા. 2 ગ્લાસ કરીને એક મહેમાનને આપ્યું અને એક મેં મારા માટે રાખ્યું. મહેમાન દૂધ પી રહ્યા હતા અને હું દૂધ આવી રીતે પી રહ્યો હતો સ્ટ્રો વડે દૂરથી. મહેમાન મારી સામે જોવા માંડ્યા કે તમે આ કેમ દૂધ પીઓ છો. પાછો મહેમાન એક ઢોકળો દૂધ પીધું, વળી મેં આવી રીતે સ્ટ્રોથી દૂરથી દૂધ પીધું. વળી મહેમાને મારી સામે જોયું, મેં એને ઈશારો કર્યો કે એ હસતા હતા. પાછું મહેમાને એક ઢોકળો પીધો, વળી મેં એક ઢોકળો આવી રીતે સ્ટ્રોમાંથી લીધો. વળી મહેમાને બીજો ઢોકળો પીધો, વળી મેં લીધો. તો મહેમાન મારી સામે જોવા માંડ્યા અને હસતા હતા અને એ સમજતા હતા કે આ ભાવનાની સાહેબ વિજ્ઞાનના શિક્ષકો છે એટલે એ વિજ્ઞાનની રીતે પીવે છે. હું પછી જરાક ભાવનાની સાહેબને પૂછી તમે કેમ પીતા હતા. વળી મહેમાને એક ઢોકળો પીધો, વળી મેં લીધો. વળી મહેમાને એક ઢોકળો પીધો, વળી મેં લીધો. વળી મહેમાને એક ઢોકળો પીધો, વળી મેં આટલો વડે દૂરથી મેં દૂધ પીધું. આ રીતે મારો પેટ ભરાઈ ગયો અને મેં દૂધ મૂકી દીધું. મહેમાનને પણ દૂધ પી લીધું હતું અને મારી સામે જોવા માંડ્યા, મને પૂછવા માંડ્યા કે ભાવનાની સાહેબ આ તમે કેવી રીતે દૂધ પીતા હતા? આ મોઢાને અડાયેલા સિવાય દૂરથી સ્ટ્રો વડે દૂધ પીતા હતા. તો મેં એને કીધું તમે મને ઓળખો છો ને? આ કે હું તમને ઓળખો છું, વિજ્ઞાન શિક્ષક છો. બસ, તો આમાં વિજ્ઞાનનો નિયમ છે એટલે વિજ્ઞાન રીતે મેં પીધું. બરાબર. તો આમાં હવાના દબાણનો નિયમ છે, સમજવું છે. તો આવો આ રીતે એક મનોરંજનનો પ્રયોગ આપણે જોયો. જય હિન્દ. લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.